તાળીઓથી આમંત્રિત કરીશું શ્રી પ્રવીણભાઈ ભાલોડિયાને અજંતા અર્પણ ગ્રુપ મોરબી. ગ્લોબલ પાટીદાર સેમી 2018 પાટીદાર ઉદ્યોગપતિ અને ઉદ્યોગ માટે વાંચુક યાનો તેમજ પાટીદાર જ્ઞાતિ તથા સમાજના વિવિધ ક્ષેત્રમાંથી સમિટમાં પધારેલા મહાનુભાવોનું હું પ્રવીણ ઉદયભાઈ ભાલોડિયા અજંતા ઓર્પેડ ગ્રુપ મોરબી તરફથી હાર્દિક અભિવાદન કરું છું. આપની સમક્ષ બહેનોની સફળતાની સફર વક્તવ્ય માટે તક આપ્યા બદલ આભાર. અજંતા ઓર્પેડ ગ્રુપ સ્મોલ સ્કેલ ઉદ્યોગમાંથી બહેનો માટે રોજગારી ઉદ્દેશ અને મહિલા સશક્તિકરણ એક મેગા લાર્જ ઉદ્યોગમાં કેવી રીતે પરિવર્તન થયું તેનો ઇતિહાસ એક સફળતાની સફર છે. સને 1971માં ઉદયજી રવજીભાઈ પટેલ મારા પિતાજી કે જેમને સને 1949માં બીએસસી બીએડ કરીને મોરબી ખાતે વીસી ટેકનિકલ હાઈસ્કૂલમાં એક વિજ્ઞાન ટીચર તરીકે જોડાયા અને એ જ હાઈસ્કૂલમાં 1969માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. તેમની દીર્ઘદ્રષ્ટિથી એક ઉદ્યોગ સ્થપાયો, વિચાર અમલમાં મુકાયો, મહિલાને રોજગારી અને મહિલા સશક્તિકરણ માટે ફોલ્કલોર પ્રોડક્શન શરૂઆત કરી, જે આજે પૂજ્ય પિતાજીના નામ ઉપરથી ઓર્પેટ ઓઆર પટેલ ઓર્પેટ તેમજ અજંતા બ્રાન્ડથી વિશ્વમાં પ્રસિદ્ધ થયું. જાહેર કરેલી નીતિ નિયમ અને સિદ્ધાંત આજે પણ અમલ છે અને કર્મચારીગણ તેને હર્ષભર સ્વીકારે છે. એ સમયમાં સીએનસી, કેકેમ, ડિજિટલ યુનિગ્રાફિક જેવા સોફ્ટવેર અને મશીનરી ન હતા, તેથી દુહાર તેમજ સુતાર કારીગરો જે આ ટાઈપનું કામ કરતા હાથથી તેમની સાથે મળીને 50,000 રૂપિયાના રોકાણ કરીને 1971માં કમાનવાળી વુડન ક્લોક બનાવવાની શરૂઆત કરી, જેમાં બધી મશીનરી હાથે ચલાવાતી, બહુ જૂજ મશીનરી મોટર દ્વારા ચાલતા, એટલે કે ઘણો શારીરિક શ્રમ પડતો. તેની બદનસીબે 200 વોલ્ટ ક્લોક દર મહિને બનતી, જે વેચાણ ન થવાથી 2 વર્ષને આખરે 2,500 નંગનો સ્ટોક જમા થયો હતો. તે બાદ સને 1974માં નવનિર્માણ આંદોલન થયું અને મેં એન્જિનિયરિંગ કોલેજનો અભ્યાસ સ્થગિત કરીને ફેક્ટરીના માર્કેટિંગ તેમજ ઉત્પાદન બંને ક્ષેત્રમાં જોડાઈ ગયો. બાપુજી પાસેથી માર્ગદર્શન અને જાત મહેનત લીધા બાદ માર્કેટિંગ પ્રોડક્શન વધતા કંપનીના લોકેશન બદલતા રહ્યા. 7,500 ચોરસ ફૂટના વિસ્તારમાંથી ફેક્ટરી 22,25,000 ચોરસ ફૂટના ઇન્ડસ્ટ્રીયલમાં તબદલી થઈ. સને 1971ના વર્ષે 24,000 વોલ્ટક્લોક બનાવતી કંપની 1995માં 1.5 કરોડ વોલ્ટક્લોકનું ઉત્પાદન સુધી પહોંચી અને ધ વર્લ્ડ લાર્જેસ્ટ ક્લોક મેન્યુફેક્ચર તરીકેનું બિરુદ મેળવ્યું અને 1 સેકન્ડમાં 1 ક્લોક બનવાની કેપેસિટીએ પહોંચ્યા, જે ઉદ્યોગની ઉન્નતિ સૂત્રધાર બહેનો હતી. એક શિક્ષક દરજાના માનવી પોતાના નિયમ અને અનુસાર અમલમાં મૂકી વેપાર જગતમાં ડંકો વગાડ્યો અને સમાજમાં બહેનોની કેપેબિલિટીને ઉજાગર કરી. તેમણે બહેનોને લાઈફમાં ઇન્ડિપેન્ડન્ટ બનાવીને ઉદાહરણ પૂરું પાડ્યું. ડિપેન્ડન્ટ લાઈફ માંથી મુક્ત કરી બાપુજીનો જીવન મંત્ર હતો કે બહેનો કેળવણી મેળવે, આવતી જનરેશનને સુશિક્ષિત કરે, કે જનરેશન પોતાની સફર જાતે શોધી શકે. પરંતુ બાપુજીના આ સપનાને પૂરું કરવું હતું તે સમયે મને મહિલા કર્મચારીનો વિચાર આવ્યો. જ્યારે બહેનો ઘરની બહાર આજીવિકા માટે રજા ન મળતી અને બહેનોએ ઓજલમાં રહેવું પડતું,
ત્યારે અમોએ પહેલા સન 1980 માં 1000 બહેનોને તેમના ઘેર ઘેર જઈ વાલીઓને સમજાવી સલામતી સુવિધા અને રોજગારીથી વાકેફ કર્યા અને પ્રથમ મહિલા કર્મચારી તરીકે મારા ધર્મપત્ની વનિતાબેન હતા. કર્મચારીને પ્રોત્સાહિત કરવા કામની શરૂઆત કરી. આ પહેલા જે ખરેખર બહેનો માટે નવી ક્ષિતિજ ખુલનારી બની, આજે 4,500 બહેનો અને 500 ભાઈઓ મોરબીની 50 કિલોમીટરની આસપાસના વિસ્તારમાંથી રોજગાર માટે આવે જાય છે. બહેનોને ઓરપેટ ગ્રુપમાં જ્યારે સમાવવાનો હેતુ કર્યો ત્યારે બિઝનેસનું ધ્યાન આપવું કે સ્ટાફનું કંટ્રોલિંગ કરવું, કારણ કે બહેનો સ્ટાફ તરીકે હતા તે એક અમારી સામાજિક જવાબદારી પણ હતી. તેથી તમામ પ્રકારના કામમાં મહિલાઓને ટ્રેન કરી કામ સોંપવાનું શરૂ કર્યું. જે મહિલાઓ જોયું ન હતું તેમને ખ્યાલ આપવો અને તેના દ્વારા કામ કરાવવું તે એક મોટો પ્રયોગ હતો. આજે એમાં મહિલા ખરી ઉતરી છે. કોમ્પ્યુટર ઓપરેટર, એકાઉન્ટ્સ, સમયસર રિટર્ન ભરવા, સમયસર પગાર કરવા, આ બધા કામ મહિલાએ ટ્રેનિંગ પછી સફળતાથી કરી બતાવ્યું છે. એડમિનિસ્ટ્રેશન, જે મહિલાઓને ઘર ચલાવવું એ એક એડમિનિસ્ટ્રેશન બાબત જેમાં લીધી, આ કામ તેઓ ખૂબ જ સરળતાથી કરી અને એક આદર્શ વહીવટનો નમૂનો બનાવ્યો. હવે વાત પ્રોડક્ટની કે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ ચાઇના, જાપાન, તાઇવાન હસ્તક હતું ત્યારે અમે ઇલેક્ટ્રોનિક્સ પ્રોડક્ટ પ્રક્રિયા હાથ ધરી હતી, જે એક ચેલેન્જનું કામ હતું. અમે ટેકનોલોજી પ્રોસેસ શીખ્યા દ્વારા મહિલાઓને ટ્રેન કરી, જે આજે આઈસી બોન્ડિંગ, પીસીબી ડિઝાઇન, મોલ્ડ ડિઝાઇન, ટૂલ મેકિંગ, સીએનસી વીએમસી ઓપરેટિંગ, બોક્સ ડિઝાઇનિંગ, માર્કેટિંગ, પરચેસ વિભાગનું સંચાલન કરે છે, કે જે એક ડિપ્લોમા ડિગ્રી ધારક એમબીએ કે જે અનુભવ બાદ કરી શકે તે કામ માત્ર 10 કે 12 ધોરણ સુધી ભણેલ અભ્યાસ કરેલ બહેનોએ ઇનહાઉસ ટ્રેનિંગ આપીને કામ શીખવાડવામાં આવે છે, જે સહજ રીતે તમામ કામ કરી શકે છે અને સુપરવિઝન પણ કરે છે. ઓરપેટ ગ્રુપ બિઝનેસ સમગ્ર ઇન્ડિયા તેમજ 25 દેશોમાં ફેલાયેલો છે. તમામ રાજ્યોમાં કોરસ્પોન્ડન્સ બહેનો સરળતાથી કરી શકે છે. સૌથી અગત્યની વાત, 55 સીટ ધરાવતી બધા રૂટની હેવી ડ્યુટી બસ પણ છેલ્લા સ્ટેશન પર રહેતી બહેનો જાતે ચલાવીને સંચાલન કરેલ છે. અમારી આ સફળતાની સફરનો પહેલો પાઠ મહિલા કર્મચારીને તક આપવાનો ગણી શકાય. બીજી અગત્યની સફળતાની સફર નિશાવી રાઇટ ટાઈમ પર રાઇટ ટેકનોલોજી લોકોની જરૂરિયાતનો અભ્યાસ કરી અમલમાં મૂકી પ્રોડક્ટ માર્કેટમાં મૂક્યું. જેમ કે સ્ટુડન્ટની ડિમાન્ડ હતી કેલ્ક્યુલેટ, જે સરળતાથી અને વ્યાજબી દરે મળે એ અમારો પ્રયોગ વોલ ક્લોક જેમ જ માર્કેટમાં છવાયો અને ક્લોકની જેમ નંબર 1 બન્યો. જે બાબતની નોંધ ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા સન 2000ના વર્ષમાં લેવાયેલ છે, જ્યારે ગુજરાત સરકાર દ્વારા 2015ના મહિલા સશક્તિકરણ પ્રોગ્રામ અમલમાં આવ્યો તે ઓરપેટ ગ્રુપ દ્વારા સન 1985માં બાપુજીએ શુભારંભ કરેલ, જે આજ સુધી અવિરત મહિલા સશક્તિકરણ યજ્ઞ ચાલે છે. ત્રીજી સફળતાની સફરનું સોપાન હતું કે પોતાનું કામ જાતે કરવું અને બીજાને પ્રોત્સાહિત કરવા. જેમ કે સ્વચ્છતા અભિયાન 2015માં ચાલુ થયું, બાપુજીએ ફેક્ટરીની શરૂઆતથી પાલન કર્યો. સૌનું કામ સૌના હાથે સફાઈ અને સ્વચ્છતા, હાલના તબક્કે સમગ્ર ગુજરાતમાંથી પણ બહેનો કામ માટે આવે છે, જેના માટે તમામ સુવિધાથી સજ્જ હોસ્ટેલની સગવડતા સુરક્ષા સાથે ઉપલબ્ધ છે. ઓરપેટ ગ્રુપ દ્વારા મહિલાઓને હિલ ટ્રેકિંગ, કરાટે ટ્રેનિંગ, યોગા જેવા આયોજન કરી કપરી પરિસ્થિતિનો સામનો કરવા સમર્થ બનાવે છે. સેલ્ફ પ્રોટેક્શન કરી શકે સિલાઈ કામના ક્લાસ પણ ચાલુ છે, જેનાથી કર્મચારીને જીવનમાં જરૂર પડે ત્યારે સિલાઈ કામ કરી ગુજરાન ચલાવી શકે. ઓરપેટમાં કામ કરતી બહેનો કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર નિર્ધારિત લાભો તો મેળવે જ છે, પરંતુ તેમના મેરેજ સમયે ઓરપેટની સિસ્ટમ મુજબ જ્ઞાતિ જાતિના ભેદ વગર કર્યાવર રૂપે ગીત મેળવે છે અને પેરેન્ટ્સની જવાબદારીમાં સહભાગી
થાય છે. આજે કોર્પોરેટમાં પ્રોડક્શન પ્રક્રિયામાં કામ કરતી બહેનોની સંખ્યા કંપનીની ટોટલ સ્ટ્રેન્થના 90% કર્મચારી બહેનો છે. ગુજરાત ઉદ્યોગ જગતમાં સૌથી વધુ મહિલા સ્ટાફ જે નંબર 1 છે. સન 1971માં 50,000નું રોકાણ કરીને આજે એ ગ્રુપની માર્કેટ નેટવર્થ 6,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. મારે ફક્ત એક જ સંદેશો આપવો છે, કોઈ પણ ભાઈઓ અથવા બહેનો દ્રઢ નિશ્ચય, દ્રઢ નિષ્ઠા કોઈ પણ કામ કરવા ધરે અને આધારે તેને આર્થિક સગવડતા ન પણ હોય તો પણ પોતાના લક્ષ્યને પહોંચી શકે છે અને મહિલા સશક્તિકરણથી વધુ પ્રગતિ કરી શકે છે. બાપુજીએ આપેલા સફળતાની સફળના સૂત્રો, હિંમત હારો નહીં, મહેનત કરતા રહો, ખોટ કે નિષ્ફળતાથી નાસીપાસ થશો નહીં, મહેનત કરો, ધનની વ્યવસ્થા થઈ જશે, ફરજ પરનું કાર્ય સતર્કતાથી કરતા રહો, પુરસાદ પાછળ દોડો, વિચાર અને પ્રચાર છોડો, કોઈ પણ સારું કામ સે શરમ રાખ્યા વગર કરો. કરકસર અને મહત્તમ ઉપયોગ સફળતા અપાવે છે. જય સરદાર, વંદે માતરમ.